રશિયા યુદ્ધ વચ્ચે ભારતીયો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે આ હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યું છે આ જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરંદમ બાગચીએ આપી હતી અરંદમ બાગચીએ ટ્વીટમાં કહ્યું હતું કે ખૂબ જ દુઃખ સાથે જણાવી રહ્યો છું કે એક ખારકીવમાં જે હવાઈ હુમલો થયો હતો તેમાં એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યું છે વધુમાં તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે વિદેશ મંત્રાલય વિદ્યાર્થીના પરિવાર સાથે સતત સંપર્કમાં છે છે પરિવાર સાથે અમારી સંવેદના પણ વિદેશ મંત્રાલયના વધુમાં જાણકારી આપી હતી કે ભારતીય વિદેશ સચિવ રશિયા અને યુક્રેનના રાજદૂતો સાથે સતત સંપર્કમાં છે ત્યારે ભારતીયોની માંગ ઉઠી છે કે ભારતીય વિદ્યાર્થી અને નાગરિકોને ત્યાંથી નીકળવા માટે સુરક્ષિત રસ્તો કરવામાં આવે કારણ કે કેટલાય વિદ્યાર્થીઓ ખારકીવ અને અન્ય શહેરોમાં ફસાયેલા છે યુક્રેન રશિયા વચ્ચે વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિદ્યાર્થીઓ ફસાયા છે ત્યારે ભારત સરકાર ઓપરેશન ગંગા અંતર્ગત ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવી રહી છે ત્યારે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના સિમોદરા ગામનો વિદ્યાર્થી મંગળવારે હેમખેમ પોતાના ઘરે પહોંચતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો

અમે ઓડિશા રીજનમાં રહીએ છીએ તો અમારી હોસ્ટેલ ત્યાં છે તો જ્યારે મતલબ ચોવીસ ચોવીસ તારીખે જ્યારે બ્લાસ્ટ વાર થયો ત્યારે મતલબ ખૂબ ટેન્શનનો માહોલ હતો અને પછી અમારી જે વોર્ડન અમારી હોસ્ટેલની જે વોર્ડન હતી એમને કહ્યું કે અમારી હોસ્ટેલના અંદર બંકરની વ્યવસ્થા છે તો બધા અમને અમને બધા હોસ્ટેલમાં જેટલા બી હતા એમને નીચે બંકરમાં બોલાવી દીધા અને લગભગ ત્રણ ચાર દિવસ સુધી સેમ રાત્રે રાત્રે અને સવાર વહેલાં અટેક અને બોમ્બ બ્લાસ્ટ અને ફાયરિંગનો અવાજ આવતો હતો ત્યારે અમે બધા નીચે બંકરમાં જતા રહેતા હતા અને મારા ફ્રેન્ડ જે ફ્લેટમાં રહેતા હતા એમને બી નીચે ફ્લેટના નીચે બેઝમેન્ટ અને બંકરની સુવિધાઓ આસપાસ હતી તો બધા બંક જ્યારે બી બ્લાસ્ટનો કે ફાયરિંગનો અવાજ આવતો હતો ત્યારે એરિયા બંક બંકરના અંદર જતા રહેતા હતા પછી જ્યારે મતલબ એમને લાગ્યું કે અમને બધાને લાગ્યું કે પરિસ્થિતિ વધારે ગંભીર થઈ શકે ત્યારે બધા બસ બસની એરેન્જમેન્ટ કરી

કારણ કે છેલ્લા ચાર દિવસથી તો મગજ ઉપર એટલો બધો ભાર હતો ટેન્શન હતું કે બધા એક બાજુ ન્યૂઝ ટીવી એ મોબાઈલની અંદર જોયું ફેસબુક ઉપર બધા યુટ્યુબ ઉપરના ટીવીની અંદર તો મગજ ઉપર એકદમ ભાર તો આખું પરિવાર ટેન્શનમાં હતું બરોબર અને પરંતુ જ્યારે છોકરાઓને જ્યારે હું ફોન કરીને પૂછું ત્યારે એમ કે પપ્પા બધું સારું છે કોઈ વાંધો નથી મને ખબર છે કે ઓડિશાની અંદર રહેતો તો ઓડિશાની અંદર બોમ્બ પડતા હતા એની બાજુની બિલ્ડિંગમાં બોમ્બ પડતા હતા બધું હતું મને ખબર હતી બરોબર માનસિક હું ટેન્શનમાં હતું પણ જ્યારે ખબર પડી કે છોકરો ચર્ચી નીકળી અને રોમાનિયા બોર્ડર ઉપર આવી ગયો સુખ શાંતિ ફ્લાઇટમાં બેઠો ત્યારે મારા મનને શાંતિ થઈ અને એના પછી ઘરવાળાને બી શાંતિ થઈ અને મને ચાર દિવસથી તો બસ રોજ દિવસ કાઢ્યા હોય એવી પોતે પોઝિશનની અંદર અમે સમય વિતાવ્યો છે બીજું કે તે સગા સંબંધીઓ કામ કર્યું બનાસકાંઠાના ચાલીસ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફરે તેવી રાહ તેમના પરિવારજનો જોઈ રહ્યા છે સંજય જોશી ન્યૂઝ પાલનપુર સમાચારમાં યુક્રેન અને રશિયા વચ્ચે થઈ રહેલા યુદ્ધની અસર હવે સુરત અને પડી રહી છે ત્યારે સુરતના ઉદ્યોગ વિશ્વમાં છે ત્યારે યુદ્ધની અસર ઉદ્યોગને પડે જોવા મળી છે આ પરિસ્થિતિ વચ્ચે યુદ્ધના લીધે હીરા ન મળવાની અફવાને પગલે પણ રશિયન કંપનીએ સુરત હીરાબુરુસને એક લેટર લખવો પડ્યો છે રશિયન કંપનીએ સુરત હીરાબુરુસને લેટર લખીને જણાવ્યું હતું કે ચિંતા ન કરો રફની અછત નહીં આવે યુદ્ધની અસર પોતાના પર ન હોવાનો રશિયન કંપનીએ પણ કર્યો છે ચાલુ હોવાનું કંપનીએ કહ્યું છે ત્યારે હીરા વેપારીઓએ જે રીતે જણાવ્યું હતું સાથે તમને જણાવી દઈએ કે સુરત સહિત દેશભરમાં ઓગણત્રીસ ટકા રફ હીરાની આયાત રશિયાથી થઈ રહી છે જો બેન્કિંગ સેવા બંધ થઈ જાય તો તેની મોટી અસર થઈ શકે છે લોકો ઊંચી પ્રાઇઝે અત્યારે ખરીદી રહ્યા છે કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર કટ એન્ડ પોલિશની છેલ્લા છ આઠ મહિનાથી ખૂબ સારી ડિમાન્ડો હતી અને એ ડિમાન્ડો જળવાઈ પણ રહી હતી પરંતુ મારું ચોક્કસ માનવું છે કે આ યુદ્ધની પરિસ્થિતિની અંદર હવે કઈ પ્રકારની ડિમાન્ડ રહેશે એના આધાર ઉપર પોલિશ ડાયમંડ અને રફ ડાયમંડનો ભાવ નિર્ભર કરશે તમારે કોઈપણ વસ્તુની જ્યારે ડિમાન્ડ હોય કટ એન્ડ પોલિશ તમારી પાસે સ્ટોક થતો હોય તો તમને રફના ભાવમાં વધારો મળે એવી પરિસ્થિતિ નહોતી રફના ભાવની સાથે સાથે કટ એન્ડ ભાવો પણ વધતા હતા પરંતુ મેં કીધું એમ આ યુદ્ધના કારણે હવે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પરિસ્થિતિ કેવી ઊભી થાય છે એની ઉપર સંપૂર્ણ મદાર રહેશે

જીતીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે તમામ મીડિયા કર્મચારીઓ તેમજ પોલિટિકલ અને શિક્ષકો દ્વારા આ મેચનું આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું ત્યારે આવતા વર્ષે પણ આ જ પ્રકારનું આયોજન ફરી કરવામાં આવશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી આયોજન થયું છે અને એઝયુ નો કે ક્રિકેટ ઇઝ અ જેન્ટલમેન્સ ગેમ તો અમે જે ખેલ લીલી ભાવના થાય વિકસે એટલા માટે મેં આ શરૂ કર્યું છે અને એટલે કદાચ પહેલી જ વાર ત્રણ મુખ્ય પક્ષો એક જ ટીમમાંથી ભેગા થઈને રમ્યા છે વિરોધ પક્ષ સત્તાધારી પક્ષ અને નવો પક્ષ તો ત્રણેય પક્ષોને અમે ભેગા કરવાનું એક ઉમદા કાર્ય કર્યું છે બીજું કે લોકશાહી તંદુરસ્તી સાથે લોકશાહીનો જે ચોથો સ્તંભ છે એવા આપ સૌ મીડિયા માધ્યમને પણ અમે આમંત્રિત કર્યા છે કે તમે પણ અમારી સામે સાથે છો અને રમીએ આપણે સારું રમીએ ખેલદીલીની ભાવનાથી રમીએ હાર જીત એક પરિણામ જે કંઈ પણ આવે પણ આપણે એક સરસ સંદેશ આપી દઈએ અને કોરોનાની મહામારી હવે જ્યારે એન્ડેમિક થવા પર જઈ રહ્યું છે ત્યારે હું એવું કહીશ કે આપણે ફરી એકવાર જે સ્મૂથલી અને એક પ્રગતિશીલ રીતે આપણે કામ કરીએ એટલે આવો આપણે બધા ભેગા થઈએ એક ઉજવણી કરીએ અને આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ છે એ નિમિત્તે પણ આપણે વ્યવસ્થા કરેલી છે તો આ પહેલીવાર જ આયોજન થયું છે પણ અમે દર વર્ષે હવે આવું આયોજન કરીશું અલગ અલગ અહીંયા જે ટીમ બનાવવામાં આવેલી છે એનું કોમ્બિનેશન છે પહેલી વાર એવું થયું છે કે પત્રકાર મિત્રોની ટીમ છે જેને લીડિંગ એટલે કેપ્ટન છે દેવાંગભાઈ ભટ્ટ છે કે જે જીટીપીએલના પોતે હેડ છે તેઓ અહીંયા પત્રકાર મિત્રોની ટીમને હેડ કરી રહ્યા છે રાજકીય મિત્રો જે છે એટલે કે પોલિટિશિયન ભાજપ કોંગ્રેસ અને આપના એને મળીને એક ટીમ બનાવવામાં આવેલી છે સાથે સાથે શિક્ષકોની બે ટીમ છે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આ ચારે ચાર ટીમને એક ટૂર્નામેન્ટ તરીકે રમાડીને અને નોકઆઉટ સિરીઝ છે જે જીતે એ આગળ આવે અને જે હારે એ બહાર આવે પરંતુ આ જે ટીમ ભાવનાથી રમવાની જે વાત છે કદાચ આ કોરોના કાળ પછી પહેલીવાર આ પ્રકારની ટીમ બની રહી છે અને દરેકે દરેકે આજે શિવરાત્રિના દિવસે સમગ્ર દિવસ દરમિયાન સરસ મજાનો ભગવાન શિવનો ફળા કરીને આ એક ક્રિકેટ મેચનું જે આયોજન કરવામાં આવેલું છે અને આયોજનની અંદર હાર જીતે એ મહત્વની નથી પરંતુ કોરોના કાળની અંદર જ્યારે આપણે બધા ભેગા નહોતા થઈ શક્યા ત્યારે આ રીતે એક ભેગા થવા માટેનું માધ્યમ બનાવવા માટે થઈને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપે આ આયોજન કરેલું છે માટે હું તેમને ધન્યવાદ તો અમદાવાદના રખિયામાં આવેલા પૌરાણિક શિવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ચકુડિયા મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના પર્વને લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ત્યારે સ્વયં પ્રગટ થયેલ શિવલિંગનો મહિમા રહેલો હોય ત્યારે દર વર્ષે શિવરાત્રીનો મેળો ભરાતો હોય છે અને ભક્તોનું ઘોડાપુર ઉમટતું રહેતું હોય છે વિશેષ પોલીસ બંદોબસ્ત પણ તેમાં ગોઠવવામાં આવ્યો હતો દિવસે વર્ષોથી એક શ્રાવણ મહિનો એક શિવરાત્રીમાં તહેવાર ઉજવાય છે અહીંયા રાતના બે વાગ્યાથી બધા ભક્તોની દર્શન કરવા માટે ભીડ રાતથી જ બધા ભક્તો આવવાના ચાલુ થઈ ગયા હતા અહીંયા સવારમાં સવા ચાર વાગે આરતી થઈ સવા સવામણ દૂધનો અભિષેક અખંડ ધૂન સવા લાખ બિલીપત્ર સાંજે ચાર વાગે બરફના મહાદેવના દર્શન અને રાત્રે મહાપૂજા બીજે દિવસે પાયણા થશે ભગવાનના અહીંયા મંદિરમાં એન્ટર્સ થતાં મહાકાળીમાં છે બરિયા બાપજી છે રામદરબાર કેવટ પ્રસંગ ઋષિકેશ મહાદેવ શનિદેવ મહારાજ બાર જ્યોતિર્લિંગ કેવટ પ્રસંગ અહીંયા જે લોકો બિચારા દૂર દૂર નથી જઈ શકતા એ બાર જ્યોતિર્લિંગના દર્શન કરે છે ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરે છે મંદિરમાં વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે છે દર વર્ષે પોલીસ બી અહીંયા અમને એમનો બી ખૂબ સારો સહકાર મળે છે મીડિયાવાળાનો સારો સહકાર મળે છે ચેનલોવાળાનો દાદા માટે બહુ લગાવ રહ્યો છે વર્ષોથી અહીંયા આજ છેલ્લા બે હજાર વીસને એકવીસમાં જે ભક્તો દૂર દૂરથી નથી આવી શક્યા આ વખતે થોડું ઘણું ઓછું થઈ ગયું છે તો લોકો દૂર દૂરથી આવે છે રાતથી પબ્લિક ચાલુ છે દર્શન માટે રાત્રે અગિયાર વાગે મહાઆરતી થશે એના પછી મહાપૂજા થશે અહીંયા મંદિરમાં સીસી કેમેરા છે બંને ટાઈમ અને ક્ષેત્ર ચાલે છે ગૌશાળા છે મંદિરમાં ગાયનું દૂધ સાધુ સંતોની ચામાં વપરાય છે અને કોઈ દાદાને એક બિલીપત્ર ચડાવે કોઈ પાંચ માનાના બિલીપત્ર ચડાવે ભગવાન દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે આ ભગવાનનો શિવ આજે શિવ વિવાહ થયો તો દિવસ આખા વિશ્વમાં ભારતભરમાં શિવરાત્રીનો તહેવાર દરેક જગ્યાએ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દાદાના મંદિરને અઢીસો વર્ષ થઈ ગયા અમારે ચોથી પેઢી ચાલે છે આ દાદાનું શિવલિંગ કુવામાંથી અઢીસો વર્ષ પહેલાં પ્રગટ થયું હતું એમાં શિવજી પાર્વતીમાં બધું કૂવામાંથી પ્રગટ થયું હતું હજુ બી એ કૂવો છે જે બધા દૂધ પાણી ચડાવે છે વર્ષોથી નાગદાદા છે કૂવામાં ક્યારેક ક્યારેક દર્શન આપતા હોય છે અને ભગવાન દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે અમદાવાદના નરોડા ખાતે શિવરાત્રીના પર્વને લઈને અનોખું એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું હતું ત્યારે અતિ કિંમતી દુર્લભ રુદ્રાક્ષ પણ એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા હતા શિવરાત્રીને લઈને યોજવામાં આવેલા એક્ઝિબિશનમાં છમુખી સાત અને ચૌદમુખી રુદ્રાક્ષ સહિત ધાર્મિક વસ્તુઓનું પણ એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું મારું એક્ઝિબિશન પચીસ તારીખથી સ્ટાર્ટ થયું હતું અને એક તારીખ સુધી રહેવાનું હતું આ એક્ઝિબિશનમાં આપણે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે રુદ્રાક્ષ જેમસ્ટોન સ્ફટિક પારદ રેકી હિલિંગ ક્રિસ્ટલ પણ શિવરાત્રીના પર્વ નિમિત્તે આપણે એકથી ચૌદમુખી રુદ્રાક્ષ ગૌરીશંકર રુદ્રાક્ષ ગણેશ રુદ્રાક્ષ એનું વિશેષ મહત્ત્વ આપણે રાખ્યું હતું અને જોડે જોડે આપણે સ્ફટિકના શિવલિંગ પારાના શિવલિંગ અકીકના શિવલિંગ વિવિધ વિવિધ પ્રકારના સ્ટોનોના શિવલિંગ આવે છે ટાઈગર આઈ સ્ટોન શિવલિંગ આવે રોઝ ક્વાર્ટ સ્ટોનનું શિવલિંગ આવે છે એ બધું પણ આપણે આયોજન રાખવામાં આવ્યું હતું આ એક્ઝિબિશનમાં ભાવનગરના મહુવા તાજા માર્ગ પર લોગિયા ગામ નજીક કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા બાયોમેડિકલ વેસ્ટ દવાઓનો જથ્થો જાહેરમાં ફેંકી દેતા ચકચાર મચી જવા પામી હતી મહુવા તાલુકાના લોગિયા ગામ નજીક કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા બાયોમેડિકલ વેસ્ટ દબાવનું જથ્થો ફેંકવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે બાયોમેડિકલ વિશ્વ દવાઓનો જથ્થો યોગ્ય રીતે નાશ કરવાને બદલે જાહેર માર્ગ પર ફેંકેલી હાલતમાં મળી આવતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો કારણ કે આ દવાઓનો જથ્થો જાહેરમાં ફેંકતા માલ ઢોર ખાઈ જાય તો તેને નુકસાન પણ થઈ શકે છે ત્યારે આ દવાનો જથ્થો કોણ લાવ્યું ક્યાંથી લાવવામાં આવ્યો તેને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી છે પાંચ ફેબ્રુઆરી રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રીને લખેલો હતો પત્ર તે મીડિયા સમક્ષ આવ્યો હતો ત્યારે આ પત્રથી સમગ્ર રાજ્યના પોલીસ વેળામાં ફફડાટ મચી જવા પામ્યો હતો કારણ કે ગોવિંદ પટેલે સીધો જ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર આક્ષેપ કર્યો હતો કે જેને લઈને તપાસ કમિટી પણ રચવામાં આવી હતી જો કે તપાસ બાદ લેટર બોમ્બના છવ્વીસ દિવસ બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી જૂનાગઢ થતા ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્ર લખીને રાજ્ય સરકારની કાર્યવાહીને પણ હતી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે પોલીસ કમિશનની બદલી પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલના આ સસ્પેન્ડનો સરકારનો નિર્ણય પણ આવકાર્યો છે અને કડક કાર્યવાહી બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો જગજીવન સખિયાએ ગોવિંદ પટેલની ઓફિસે પહોંચીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્ય સરકારમાં મારી પાસે જે કંઈ ફરિયાદ આવી અને ફરિયાદી પણ મજબૂત હતા જેના કારણે આ પ્રકારની હિંમત થઈ શકે અને ફરિયાદ કર્યા પછી જે મીડિયા જગતે પણ આ પ્રશ્નમાં વ્યાજબીપણું જોઈને જે હકારાત્મક વલણ લઈને જે અસરકારક રજૂઆતો કરી એના પણ હું આભાર માનું છું સાથોસાથ રાજ્ય સરકારના મુખ્યમંત્રી ગૃહમંત્રી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબને જ્યારે અમે પહેલીવાર મેળ્યા હતા અને તે દિવસે પણ એમણે કીધું હતું કે ફરિયાદી લેખિત ફરિયાદ કરશે ત્યારે એમને કીધું કે લેખિત ફરિયાદ નહીં સાહેબ હું એફિડેવિટ કરવા તૈયાર છું એટલે એની મક્કમતા જોઈને ત્યારે પાટિલ સાહેબે કીધું હતું તમે ફરિયાદ કરાવો અને સરકાર એમાં તથ્ય હશે તો અસરકારક એક્શન લેશે અને આજે એ પ્રકારના એક્શન લેવાની એક શરૂઆત થઈ છે ત્રણ ડીસીબીના જે અધિકારીઓ હતા એમને સસ્પેન્ડ કર્યા છે ત્યાંને પોલીસ કમિશનર જેને અહીંથી ટ્રાન્સફર કરીને એસઆરપીમાં ગ્રુપમાં મૂક્યા છે અને એની સામેની એસીબીની તપાસ પણ ચાલુ કરવાની સરકારે જાહેરાત કરી છે એનો અર્થ એ થાય કે હજી સરકારની અસરકારકતા અને તપાસની પ્રક્રિયા ચાલુ છે અને એના અંતે જે કંઈ સરકારમાં તથ્ય જણાશે રિપોર્ટના આધારે જે કંઈ નક્કી થશે એ આગળની કાર્યવાહી સરકાર કરશે રાજકોટ શહેર પોલીસના કથિત તોડકાંડના આક્ષેપો બાદ હવે અંતે ગૃહ મંત્રાલયે કડક પગલાં લીધા છે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને જૂનાગઢ ટ્રેડિંગ સેન્ટરમાં મૂકવામાં આવ્યા છે તો બીજી બાજુ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે આ કેસના ફરિયાદીએ પત્રકાર પરિષદ યોજીને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારે અમને કાર્યવાહીની ખાતરી આપી હતી અને સરકાર અને મીડિયાનો પણ અમે આભાર વ્યક્ત કર્યો છે વધુમાં તેમણે પંચોતેર લાખ પરત મેળવવા મુદ્દે મીડિયાએ પ્રશ્ન કર્યો હતો અને તેમણે કહ્યું કે સ્મશાને ગયેલા લાકડા કોઈ દિવસ પાછા આવતા નથી હજુ એસીબી તપાસ કરશે જે સત્ય હશે તે સામે આવશે તેવું કહીને સરકારના પગલાને ફરિયાદી સખિયા બંધુઓએ આવકાર્યો હતો એ રીતે સરકારે જે રીતના પગલા લીધા મુખ્યમંત્રી શ્રી હોમ મિનિસ્ટ્રી હર્ષભાઈ સંઘવી સી આર પાટિલ સાહેબ બધાએ જે એસ્યોરન્સ આપ્યો હતો અને જે કીધું હતું કે અમે સારામાં સારા પગલાં લેશું અને તમારી ફરિયાદ જેન્યુઇન છે અને રાજકોટમાં આવો ઘણો બધો સ્થળો છે તો મને એ લોકોના પગલાં ઉપર ખરેખર આનંદ થયો છે સીપીની ટ્રાન્સફર થઈ છે ટ્રાન્સફર એવી જગ્યાએ થઈ છે કે જ્યાંથી એ એના પચીસ કરોડના બંગલામાં રહી નહીં શકે ત્યાં એને ચોકીમાં જ રહેવું પડશે ચોકી છોડવી હશે તો એને એસપીનું પરમિશન લેવી પડશે એ એના માટે ખરેખર સજા જ કહેવાય પ્લસ ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને ચારે ચાર ઉપર એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ મુકાઈ ગઈ છે અને આનાથી વિશેષ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મંગળવારે જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા અને મુલાકાત દરમિયાન સી આર પાટીલે શિવ પાલખી ઉપાડીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ એકતાલીસમી શિવ શોભાયાત્રાનો સિદ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ શોભાયાત્રામાં ભાજપના હોદ્દેદારોના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રામાં ભગવાન શિવજીની ચાંદીની પાલખી આકર્ષણનું કેન્દ્ર બની હતી પ્રાપ્ત માહિતી અનુસાર આ શિવજીની શોભાયાત્રા નગર ભ્રમણ કરીને બીડભંજન મહાદેવ

અને પાલખીમાં જોડવાનો પણ મને લાભ મળે જોયું હાથ નહીં જામનગરના સૌ શહેરીજનો કે આજુબાજુના વિસ્તારના સૌ લોકો જે રીતે છોટી કાઠીમાં મહાશિવરાજના દિવસે રંગે ચંગે આ પાલખી યાત્રામાં જોડાઈ રહ્યા છે અને જે ધર્મમાં વિશ્વાસ છે આ તો ધર્મ વિરોધ લોકો છે અને એટલા માટે અમે સૌને હું શુભેચ્છા પાઠવું છું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું

શૃંગાર કરવામાં આવ્યો સાથે જ શ્વેતાંબર પીતાંબર અને પુષ્પોથી મહાદેવની ઝાંખી મનમોહક ભાસી રહેલી સવારે ચાર કલાકે ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરીએ વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું ટ્રસ્ટની પારંપારિક ધ્વજા પૂજા અને પાલકી યાત્રા પણ યોજવામાં આવી મહાદેવ સ્વયં જ્યારે નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે માર્ગમાં ભક્તો પુષ્પોથી તેમનું સ્વાગત સાથે હર હર મહાદેવ ને બમ બમ બોલેનો નાદ પણ કરી રહ્યા હતા આજે મહાશિવરાત્રી બે હજાર અઠ્યોતેરના વિક્રમ ના વર્ષમાં આપણે મનાવીએ છીએ ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે વાહન વ્યવહાર અને અંગત રીતે ઘણી મર્યાદાઓ હતી એ મર્યાદાઓ હોવા છતાં આપણે ઈશ્વર કૃપાથી બે હજાર વીસ અને બે હજાર એકવીસની મહાશિવરાત્રી ઉજવી શક્યા હતા ભવનાથનો મેળો બંધ હતો પરંતુ આ વર્ષે બે વર્ષ બાદ ત્રીજા વર્ષે ભવનાથનો મેળો ભરાયો છે જેમાં અભૂતપૂર્વ ધસારો થયો છે તેથી આગામી એક અઠવાડિયા માટે આપણે અહીંયા યાત્રિકોનો પ્રવાહ અગાઉ કરતાં ઘણો વધારે રહેશે બપોર સુધીમાં પચીસ હજારથી વધુ ભક્તો દર્શન પૂજા કરી ધન્યતા અનુભવી રહ્યા હતા પૂજા ધ્વજાપૂજાને પાલખી પૂજનમાં ટ્રસ્ટી પ્રોફેસર જેડી પરમાર સાહેબ ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી તથા રાજકોટના મહારાજા અને પૂર્વ રાજવી પરિવારના માંધાદાસ સિંહ તથા પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજવી પરિવારનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું મિતેશ પરમાર ગીર સોમનાથ

આજના દિવસે શિવાલયોમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડે છે રાજકોટના પ્રખ્યાત રામનાથ મહાદેવના મંદિરમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી રહી છે રામનાથ મહાદેવનો સદીઓ જૂનો ઇતિહાસ છે આજથી લગભગ સાતસો વર્ષ પહેલા સ્વયંભૂ રીતે મહાદેવ અહીં પ્રગટ થયા અને જે રામનાથ મહાદેવના નામથી સુવિખ્યાત થયા રાજકોટ વસ્યા પહેલાનો આ ઘાટ મંદિર હોવાથી તે ગ્રામ્ય મંદિર તરીકે પણ જાણીતું છે આજી નદીના બંને વહાણો વચ્ચે સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરાજેલ દેવોના દેવ મહાદેવ મંદિરે કરોડો ભાવિકો સાથે રાજકોટનું આસ્થા બિંદુ પણ છે જ્યારે આજી નદીમાં પૂર આવે ત્યારે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે ભક્તો દ્વારા જળાભિષેક સાથે ચોમાસે કુદરત દ્વારા પણ જળાભિષેક થતો હોય છે આમ તો રામનાથ મહાદેવનું રાજકોટવાસીઓ માટે વિશેષ મહત્વ છે પરંતુ શિવરાત્રીના દિવસે રામનાથ મહાદેવની પૂજા કરી ભાવિકો ધન્યતા અનુભવે છે ભગવાન મહાદેવનું આ સ્વયંભૂ છે સોળસો ને દસ ની અંદર સાયકા ની અંદર દાદા પ્રાગટ્ય થયું છે એટલે ઓછામાં ઓછા સાડા સાતસો વર્ષ ગણાય અમારી સત્તરમી પેઢી છે દાદાની એમાં દસ નાગા સંન્યાસી અને સાત અમારી સંસારી પેઢી છે આજે રજા અંદર ભગવાન બિરાજમાન છે પણ આ દાદાને કોઈથી બંધન ગમતા નથી આ સ્વયંભૂ લિંક છે અને દાદા અઘોરી છે આ અઘોરી લિંક કહેવાય અને દાદાનું જીવન એવું છે કે અહીંયા તો દાદા તો ગરીબે આવે અને તમે ઘરે આવે દાદાના સમાન એક જ હોય છે દાદાના પરચા એવા છે એ પબ્લિક જાણે છે સૌ કોઈ જાણે છે બરોબર છે અને દાદા સ્વયંભૂ ભગવાન છે દાદા આજના દિવસે તો પ્રાગટ્ય થયું દાદા શિવજીનું એટલે સ્વયંભૂ લિંક કહેવાય દાદાના દર્શન કરનાર ઓ ભાગ હોય તો એને જ ભાગમાં હોય તો દર્શન થાય અમારી હાથમી પેઢી છે પૂર્વ પરમ પૂજ્ય જે મહંતસિંહ રમણગીરી બાપુ એનો દસમી પેઢીનો શિવરાત્રી મહત્વ દાદાની શિવરાત્રીનો આજે દાદાનું પ્રાગટ્ય દિવસ છે આજે તો ઘણી પૂજાઓ થાય છે સો સો પ્રજાથી ચાલે આપણે રાજસ્વિ દાદાની પૂજાઓ થાય જ છે અને દાદા જે ભગવાન ભક્તો જે મનવાનથી ફળ માંગે એ ફળ આપનારો આ દાદો છે આ જે કહે છે કાંઈ થાય છે એ દાદાની ઈચ્છા અનુસાર થાય છે દાદાની ઈચ્છા હોય તો કાંઈ થતું નથી આ દાદો પૂજારી વગેરે પૂજાય છે પૂજારીની જરૂર નથી રહેતી દાદો રાત ને દિવસ હિન્દુસ્તાનની અંદર આવું કોઈ મતદા દો કે બંધનમાં હોય ખુલ્લામાં હોય આજી નદી બિરાજમાન છે ભગવાન સ્વયંભૂ દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે આજના દિવસે દાદાનું પ્રાગટ્ય છે રાજકોટનું રામનાથ પરા છોટે કાશી તરીકે જાણીતું છે અને રામનાથ મહાદેવ સાથે તો સમગ્ર રાજકોટ વાસીઓની આસ્થા પણ જોડાયેલી છે શિવરાત્રીના દિવસે રામનાથ મહાદેવને વિવિધ શણગાર કરવામાં આવે છે દિવસભર અનેક પ્રકારની પૂજા અને અર્ચના કરાય છે અને હર હર મહાદેવના નાદ સાથે રાત્રે મહાઆરતી કરી ભાવિકો ધન્યતા અનુભવે છે કેમેરામેન કેવિન નિમાવત સાથે દિલાવર ચુડેસરા રાજકોટ તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર